विद्यानगर प्राथमिक शाला धोरण 3 विषय इंग्लिश एमां आपणे शीखीशुं यूनिट 13 पेज नंबर 60 एनुं नाम छे वर्ड ब्लीडिंग एटले शब्दो। શું નામ છે? વર્ડ બ્લીડિંગ। શું આપેલું છે? શબ્દો આપેલા છે। હવે જોઈએ આપણે એમાં પહેલું ડે ઓફ ધ વીક શું આપેલું છે। આમાં પહેલું ડે ઓફ ધ વીક તો આપણે વીક એટલે અઠવાડિયું, ડે એટલે દિવસો, તો અઠવાડિયાના દિવસોના નામ છે। અઠવાડિયાના દિવસોને ઇંગ્લિશમાં શું કહેવાય તે આપણે જાણીશું। પહેલું ડે ઓફ ધ વીક અઠવાડિયાના દિવસો, અઠવાડિયાનો પહેલો વાર કયો કહેવાય? રવિવાર। તો એને ઇંગ્લિશમાં શું કહેવાય જોઈએ આપણે, SUNDAY સન્ડે એટલે રવિવાર। રવિવારને ઇંગ્લિશમાં સન્ડે કહેવાય, સન્ડેનો સ્પેલિંગ SUNDAY સન્ડે એટલે રવિવાર। સન્ડે પછી કયો વાર આવે? મંડે। રવિવાર પછી સોમવાર આવે, એવી રીતે ઇંગ્લિશમાં સન્ડે પછી મંડે આવે। કયો વાર આવે? મંડે। સોમવારને ઇંગ્લિશમાં શું કહેવાય? મંડે કહેવાય। શું કહેવાય? મંડે। તો મંડેનો સ્પેલિંગ MONDAY મંડે એટલે સોમવાર। શું કહેવાય? MONDAY મંડે એટલે સોમવાર। પછી શું આપેલું છે? મંગળવાર। સોમવાર પછી કયો વાર આવે? સોમવાર પછી મંગળવાર આવે। મંગળવારને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્યુઝડે કહેવાય। શું કહેવાય? ટ્યુઝડે। તો ટ્યુઝડેનો સ્પેલિંગ શું આવે? TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર। મંગળવારનો સ્પેલિંગ TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર। મંગળવાર પછી કયો વાર આવશે? બુધવાર આવશે। તો બુધવાર, બુધવારને ઇંગ્લિશમાં વેનસડે કહેવાય। શું કહેવાય? વેનસડે। તો વેનસડેનો સ્પેલિંગ WEDNESDAY વેનસડે એટલે બુધવાર। શું આવે? WEDNESDAY વેનસડે એટલે બુધવાર। હવે જોઈએ, બુધવાર પછી ગુરુવાર આવે, તો ગુરુવારનો સ્પેલિંગ શું આવશે? ગુરુવારને ઇંગ્લિશમાં થર્સડે કહેવાય। શું કહેવાય? થર્સડે। તો થર્સડેનો સ્પેલિંગ TUESDAY થર્સડે એટલે ગુરુવાર। TUESDAY થર્સડે એટલે ગુરુવાર। ગુરુવાર પછી શુક્રવાર આવે, તો શુક્રવારને ઇંગ્લિશમાં ફ્રાઈડે કહેવાય। શું કહેવાય? ફ્રાઈડે। ફ્રાઈડેનો સ્પેલિંગ FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર। હવે શુક્રવાર પછી શનિવાર આવે, શનિવારને ઇંગ્લિશમાં સેટરડે કહેવાય। શું કહેવાય? સેટરડે। શનિવારને ઇંગ્લિશમાં શું કહેવાય? સેટરડે। સેટરડેનો સ્પેલિંગ SATURDAY સેટરડે એટલે શનિવાર। હવે ફરી એકવાર વારના નામોને જોઈ લઈએ, તો SUNDAY સન્ડે એટલે રવિવાર, MONDAY મંડે એટલે સોમવાર, TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર, WEDNESDAY વેનસડે એટલે બુધવાર, TUESDAY થર્સડે એટલે ગુરુવાર, FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર, SATURDAY સેટરડે એટલે શનિવાર। હવે જોઈએ થિંગ્સ ઇન ધ કિચન, તો રસોડાના સામાનોને ઇંગ્લિશમાં શું કહેવાય તે આપણે જોઈએ। કિચન એટલે રસોડું, તો હવે જોઈએ રસોડાના સામાનને ઇંગ્લિશમાં શું કહેવાય। તો પહેલું શું આપેલું છે? સ્ટવ, ચૂલો આપેલો છે। શું આપેલું છે? ગેસની સગડી છે, એને ચૂલો, ગુજરાતીમાં ચૂલો છે, અને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટવ કહેવાય। સ્ટવનો સ્પેલિંગ STOVE સ્ટવ એટલે ચૂલો। શું કહેવાય? STOVE સ્ટવ એટલે ચૂલો। પછી શું આપેલું છે? કુકર, કુકરનો સ્પેલિંગ શું કહેવાય? કુકરને ઇંગ્લિશમાં કુકર જ કહેવાય। કુકરનો સ્પેલિંગ શું છે? COOKER કુકર એટલે કુકર, COOKER કુકર એટલે કુકર। પછી શું આપેલું છે? ફ્રીજ, ફ્રીજનો સ્પેલિંગ FRIDGE ફ્રીજ એટલે ફ્રીજ, FRIDGE ફ્રીજ એટલે ફ્રીજ। પછી શું આપેલું છે? થાળી, થાળીનો સ્પેલિંગ, થાળીને ઇંગ્લિશમાં ડીશ કહેવાય, ડીશનો સ્પેલિંગ DISH ડીશ એટલે થાળી, DISH ડીશ એટલે થાળી આવે। શું આવે? થાળી। હવે શું આપેલું છે? વાટકો, વાટકાને ઇંગ્લિશમાં બોલ કહેવાય। શું કહેવાય? બોલ, BOWL બાઉલ એટલે વાટકો, BOWL બોલ એટલે વાટકો। પછી શું આપેલું છે? ચમચીનું ચિત્ર છે, શાનું છે? ચમચી, SPOON સ્પૂન એટલે ચમચી, ચમચીને ઇંગ્લિશમાં સ્પૂન કહેવાય, અને સ્પૂનનો સ્પેલિંગ SPOON સ્પૂન એટલે ચમચી। પછી શાનું ચિત્ર છે? જગ, કુંજો, JUG જગ એટલે કુંજો, આ પાણીનો જગ છે, JUG જગ એટલે કુંજો થાય, શું થાય? જગ એટલે કુંજો।
પછી શું છે બોટલ બોટલ ને ઇંગ્લિશમાં બોટલ કહેવાય બોટલ નો સ્પેલિંગ શું આવે બી ડબલ ઓ બી ઓ ડબલ ટી ઈ બી ડબલ બી ઓ ડબલ ટી એલ ઈ બોટલ એટલે બોટલ બી ઓ ડબલ ટી એલ ઈ બોટલ એટલે બોટલ પછી સાનું ચિત્ર છે ગ્લાસ પ્યાલો પ્યાલાને ઇંગ્લિશમાં ગ્લાસ કહેવાય ને ગ્લાસનો સ્પેલિંગ જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો પ્યાલાને ઇંગ્લિશમાં ગ્લાસ કહેવાય શું કહેવાય ગ્લાસ ગ્લાસનો સ્પેલિંગ જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો આપણે ફરી એકવાર સ્પેલિંગ જોઈ લઈએ તો સ્ટવ એસ ટી ઓ વી ઈ સ્ટવ એટલે ચૂલો સી ડબલ ઓ કે ઈ આર કુકર એટલે કુકર ફી એફ આર એફ આર આઈ ડી જી ઈ ફ્રીજ એટલે ફ્રીજ ડી આઈ એસ એચ ડીસ એટલે થાળી બી ઓ ડબલ્યુ એલ બોલ એટલે વાટકો એસ પી ડબલ ઓ એન સ્પૂન એટલે ચમચી જે યુ જી જગ એટલે કુંજો બી ઓ ડબલ ટી એલ ઈ બોટલ એટલે બોટલ જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો હવે જોઈએ આપણે પેજ નંબર 61 ઉપર પેજ નંબર 61 પરના સ્પેલિંગો આ શેનું ચિત્ર છે કપનું ચિત્ર છે કપને ઇંગ્લિશમાં શું કહેવાય કપ સી યુપી કપ એટલે કપ પછી શું છે રકાબી રકાબીને ઇંગ્લિશમાં સોસર કહેવાય શું કહેવાય સોસર એસ એ યુ સીઈ આર સોસર એટલે રકાબી એસ એ યુ સીઈ આર સોસર એટલે રકાબી પછી શાનું ચિત્ર છે કીટલી કીટલીને ઇંગ્લિશમાં કેટલ કહેવાય શું કહેવાય કેટલ કીટલી છે એને ઇંગ્લિશમાં કેટલ કહેવાય કે ઈ ડબલ ટી એલ ઈ કેટલ એટલે કીટલી કે ઈ ડબલ ટી એલ ઈ કેટલ એટલે કીટલી પછી થિંગ્સ ઇન ધ લિવિંગ રૂમ તો હવે લિવિંગ રૂમના સ્પેલિંગો જોઈએ લિવિંગ રૂમની વસ્તુઓ આપેલી છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય તે આપણે જોઈશું લિવિંગ રૂમ એટલે બેઠક બેઠક રૂમ તો જોઈએ પહેલું શું આપેલું છે સોફા તો એસ ઓ એફ એ સોફા એટલે સોફા એસ ઓ એફ એ સોફા એટલે સોફા પછી ટેબલ ટેબલને ઇંગ્લિશમાં ટેબલ કહેવાય તો ટી એ બી એલ ઈ ટેબલ એટલે ટેબલ પછી ખુરશી છે ખુરશીને ઇંગ્લિશમાં ચેર કહેવાય સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી પછી ચટાઈ છે શું આપેલું છે ચટાઈ ચટાઈને ઇંગ્લિશમાં મેટ કહેવાય તો એમ એ ટી મેટ એટલે ચટાઈ એમ એ ટી મેટ એટલે ચટાઈ પછી ટીવી શેનું ચિત્ર છે ટીવીનું તો ટીવી ટીવી એટલે ટીવી ટીવીનું સ્પેલિંગ ટીવી પછી કર્ટેઇન તો કર્ટેઇન આ શું છે પડદો છે પડદાને ઇંગ્લિશમાં કર્ટેઇન કહેવાય શું કહેવાય કર્ટેઇન સી યુ આર ટી એ આઈ એન કર્ટન એટલે પડદો સી યુ આર ડી એ આઈ એન કર્ટન એટલે પડદો પછી શું છે ટેલિફોન છે શું છે ટેલિફોન ટેલિફોનને ઇંગ્લિશમાં ટેલિફોન કહેવાય ટેલિફોનનું સ્પેલિંગ ટી ઈ એલ ઈ પી એચ ઓ એન ઈ ટેલિફોન એટલે ટેલિફોન ટી ઈ એલ ઈ પી એચ ઓ એન ઈ ટેલિફોન એટલે ટેલિફોન હવે જોઈએ હવે શાનું ચિત્ર છે ફૂલદાની ફૂલદાનીને ઇંગ્લિશમાં શું કહેવાય ફ્લાવર વાઝ શું કહેવાય ફ્લાવર વાઝ એટલે ફૂલદાની ફ્લાવર વાઝનો સ્પેલિંગ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર વી એ એસ ઈ ફ્લાવર વાઝ એટલે ફૂલદાની પછી શાનું ચિત્ર છે ઘડિયાળનું ચિત્ર છે ઘડિયાળને ઇંગ્લિશમાં શું કહેવાય ક્લોક કહેવાય તો સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ શું આવશે સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ ફરી એકવાર આપણે સ્પેલિંગ જોઈ લઈએ સી યુ પી કપ એટલે કપ એસ એ યુ સીઈ આર એસ એ યુ સીઈ આર સોસર એટલે રકાબી કે ઈ ડબલ ટી એલ ઈ કેટલ એટલે કીટલી એસ ઓ એફ એ સોફા એટલે સોફા ટી એ બી એલ ઈ ટેબલ એટલે ટેબલ સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી એમ એ ટી મેટ એટલે ચટાઈ ટીવી ટીવી એટલે ટીવી સી યુ આર ટી એ આઈ એન કર્ટન એટલે પડદો ટી ઈ એલ ઈ પી એચ ઓ એન ઈ ટેલિફોન એટલે ટેલિફોન એફ એલ ઓ ડબલ્યુ ઈ આર વી એ એસ ઈ ફ્લાવર વાઝ એટલે ફૂલદાની સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ તો તમારે પેજ નંબર 60 અને પેજ નંબર 61 પરના સ્પેલિંગો લખવાના છે અને મોઢે કરવાના છે હવે જોઈએ પાછળ તો પાછળ પેજ નંબર 62 ઉપર મોડલ ટેસ્ટ પેપર આપેલું છે જે તમારે સેમિસ્ટર 1 નું પેપર છે જે તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે